આ બા છે ઉંમર લાયક 114 વર્ષના માજી હરખા બા સિંધો જે 15 દિવસ પહેલાં પડી ગયા હતા અને એમને થાપાના ગોળામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જનરલી આ જ્યારે બી 70 વર્ષથી મોટી ઉંમરના બા અથવા દાદા જ્યારે પડી જાય ત્યારે આવી રીતે થાપાના સાંધા અને થાપાના ગોળામાં ફ્રેક્ચર થઈ જતા હોય છે. આમની ઉંમર 114 વર્ષ હતી, સાથે એમને હૃદય નબળું, લોહી શરીરમાં ખાલી 5%, ઘણી બધી તકલીફો હતી. પણ એ બધી તકલીફોને બી સારવાર કરતાં અમે બાનું ઓપરેશનમાં 10 દિવસ પહેલાં કર્યું હતું. દાબાનો થાપાનો જે ગોળો તૂટી ગયો હતો એ ગોળો કાઢીની જગ્યાએ નવો ગોળો નાખ્યો અને બિલકુલ સફળ રીતે ઓપરેશન સરસ થઈ ગયું. બા ઓપરેશનના 4th દિવસથી સરસ ચાલતા થઈ ગયા. અત્યારે બી બા બિલકુલ સંપૂર્ણ સ્વતંત્ર રીતે ખાલી ઘોડીના ટેકે કોઈ બી માણસના સપોર્ટ વગર જાતે ચાલી શકે છે, હરીફરી શકે છે, જાતે પોતાની દૈનિક ક્રિયાઓ કરી શકે છે. બાને ટાંકામાં બી રિકવરી એમની 114 વર્ષની ઉંમર પ્રમાણે બહુ જ ઝડપી આવી ગઈ છે. કોઈ ઇન્ફેક્શનની કશું થયું નથી. આ બધી ભગવાનની દયા છે કે આ ઉંમરમાં આટલી જલ્દી અને આટલું ઝડપી રિકવરી આવી ગઈ છે. છેલ્લા 3 વર્ષથી અમે લોકો શિવ હોસ્પિટલ જ્યારથી શરૂ કરી છે ત્યારથી આવી રીતે 70 વર્ષથી ઉંમરના તો ઘણા દર્દીઓના, પણ 100 વર્ષથી ઉપરના બી અમે આશરે વર્ષે 5-7 દર્દી એવા હોય છે કે જેમને આવી રીતે થાપાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. અને અત્યાર સુધીમાં બધા ઓપરેશન સફળ રહ્યા છે. આ ઓપરેશન સફળ થવા પાછળ દર્દીની માનસિક મજબૂતાઈ અને સાથે એનેસ્થેશિયાના ડૉક્ટરોને બી ઘણો ફાળો હોય છે, કેમ કે આ દર્દીને બેભાન કરવા અને ફરીથી ભાનમાં લાવવા એ સૌથી અઘરો સ્ટેપ હોય છે. પણ આ માજીનું ઓપરેશન એ રીતે બિલકુલ સરસ રીતે થઈ ગયું છે અને માજી આજે આપણી સામે સરસ રીતે ચાલતા બી થઈ ગયા છે.